સ્વભાવ એક જગ્યાએ ટકવાનો નથી. લાલન કે મારો સ્વભાવ મે દાદાજી હું જીવ પર ક્યાં ટકું છું? પણ લાલન તો જ્યાં જ્યાં ત્યાં વરસે છે ને ક્યાં? અને અમે કેવા છીએ ખબર છે? કારણ કે કેવા છીએ અમે તો શ્યામ છીએ, પણ એક વાર વરસી જઈએ ને પછી અમે વરસી ના શકીએ અમે એવા થઈ જઈએ. તું સદાય માટે રસથી ભરેલો છું, તું કેટલું વરસે તારામાં રસ ક્યારે ખૂટતો નથી, અને અમે એક વાર વરસી જઈએ પછી વરી શકતા નથી. એ લાલન અમે એક વિચાર કર્યો છે કે શું કે જો ને તારા અંગ અંગમાં કેટલા કમળ છે, તારા સુંદર નેત્રો છે, તારા અંગ અંગ કમળ સો સુંદર છે, તો એક કામ કર શું તારા શ્રેયંગમાં અમને સમાવી લે અને ત્યાં વર્ષા ઋતુ એ ઘોર ઘનશ્યામ કાળા વાદળો વર્ષા ઋતુ બનીને પ્રભુના શ્રેયંગમાં સમાયા. અને જ્યાં પ્રભુના શ્રેયંગમાં કાળા ઘોર ઘનશ્યામ વાદળ સમાયા પ્રભુ શ્યામ રૂપ ધારણ કરે છે. પ્રેમનું સ્વરૂપ છે શ્યામ રૂપ ધારણ કરે, અને શ્યામ રૂપ ધારણ કરે વરસાદ વરસાવે વરસાદ વરસાવે વરસાદ વરસાવે. એક એક ગોપીને પોતાના પ્રેમથી બાંધે છે. મેં કહ્યું કે ને કે મૈયા આપણા વ્રજમાં છે કે કોઈ પણ પ્રવેશ કરશે ને તો ધીરે 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 શ્યામ થઈ જશે. ત્યારે યાત્રા કરવા નીકળો વ્રજમાં, જયારે પાલમાં રહેવાનું મન થાય યાત્રા કરવા નીકળો ને તો અહીંયાથી કેટલો મેકઅપ કરીને જાઓ ને ધીરે 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 વ્રજમાં જઈને શ્યામ થઈ જાય. કેમ શ્યામ થકે? એનો રંગ છે કે જયારે પ્રભુની યાત્રામાં નીકળ્યા, પ્રભુના ધામમાં ગયા અને બધા જ ગર્ભો છૂટ્યા અને પ્રભુનું શરણ મળ્યું અને ત્યાં પ્રભુમાં રંગાયા એટલે પ્રભુનો રંગ શ્યામ આપણે શ્યામ થઈ જઈએ. એ શ્યામ રંગનો મહિમા છે. આવો આપણે પણ ગોપીના એ પ્રભુ સાથેના લીલાત્મક શ્યામ રંગના મહિમામાં જોડાઈએ અને એ શ્યામ નામની બંસીમાં જોડાઈએ અને આપણું મન પણ પ્રભુના દિવ્ય શ્યામ રૂપમાં રંગાઈ જાય. બોલ શ્રી કૃષ્ણ કન્હૈયા. શુભ વાસના.